વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું સ્વાધ્યાયના દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર આપણને એવું કીધું છે, એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે. 12.5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી અને પાણીથી ભરી દીધી છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંચાઈ જેને માઇક્રોસ્કોપ વડે માપે છે તો એ 9.4 સેન્ટીમીટર મળે છે. તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? હવે જો પાણીને બદલે અહીંયા 1.63 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી એને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપ એને કેન્દ્રિત કરવું હોય તો એને કેટલું અંતર ખસેડવું પડશે? આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. માઇક્રોસ્કોપ એને કેન્દ્રિત કરવું છે તો કેટલું અંતર ખસેડવું પડશે? સાદી રચના સમજીએ. માની લો કે એક ટાંકી જેવી રચના છે. આ ટાંકી જેવી રચનાની અંદર અહીંયા નીચે એક સોયની રચના છે. ટાંકી જે છે એમાં પાણી ભરી દીધું છે, ધારો કે અહીંયા સુધી, અને એની ઊંચાઈ આપણને આપી છે આ, એ છે 12.5 સેન્ટીમીટર. 12.5 સેન્ટીમીટર. હવે આપણને એવું કહે છે કે આ સોય જે છે એને માઇક્રોસ્કોપ ઉપર અહીં એક માઇક્રોસ્કોપ ગોઠવી અને એની મદદથી જ્યારે એનું અવલોકન કરે છે તો એ સોય 9.5 સેન્ટીમીટર જેટલી દેખાય છે. 9.4 સેન્ટીમીટર. તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? તો આના માટે દોસ્તો આપણે એક સાદું સૂત્ર છે એનો ઉપયોગ કરીશું, જે આપણે થિયરીમાં ભણી ગયા હતા. સૂત્ર જે છે આપણું HI upon HO ઇઝ ઇક્વલ ટુ NI ના છેદમાં N, જ્યાં NI તરીકે કોને લેવાનું છે? તો NI તરીકે જે માધ્યમમાંથી જોનાર વ્યક્તિ અવલોકન કરે છે એ માધ્યમને આપણે ધ્યાનમાં લેવાનું છે. HI એટલે આભાસી ઊંચાઈ છે, HO એની વાસ્તવિક ઊંચાઈ છે, અને NI એટલે વ્યક્તિ અહીંયા ઉપરથી જોવે છે એટલે હવાનું માધ્યમ છે, તો એનો વક્રીભવનાંક 1 થશે. પાણી એટલે નીચેનું માધ્યમ છે, એનો વક્રીભવનાંક આપણે મેળવવો છે. ચાલો તો હવે વેલ્યુ એની અંદર પુટ કરી અને આપણે ગણતરીને ધ્યાનમાં લઈ લઈએ. અહીંયા આપણને બે વસ્તુ આપી દીધી છે, વાસ્તવિક ઊંડાઈ અને એની આભાસી ઊંડાઈ કેટલી છે એ બંનેને ધ્યાનમાં લઈ લીધી છે. વાસ્તવિક ઊંડાઈ 12.5, આભાસી 9.4 સેન્ટીમીટર. સૂત્ર અહીંયા ગુજરાતીની અંદર આપણે ચેન્જીસ કરીને લખેલું છે NW. સૂત્ર આપણે જે આગળ લીધું એ જ પ્રમાણે ચાલવાનું છે તમારે. વાસ્તવિક ઊંચાઈ આભાસી ઊંચાઈ આપણે આ ધ્યાનમાં લઈએ, ઉલટું લઈએ HI upon HO, કારણ કે આપણે દર વખતે એક સેમ સૂત્ર રહેશે. HI/HO ઇઝ ઇક્વલ ટુ NI ના છેદમાં N. તો HI એટલે આભાસી ઊંડાઈ, આભાસી કેટલી છે 9.4, ઉપર આવશે 9.4. પછી વાસ્તવિક કેટલી છે 12.5, એ તમારે નીચે અહીંયા મૂકી દેવાની છે. જોનાર વ્યક્તિ ઉપર છે એટલે એનો આના બરાબર આવશે આન્સર તમારો 1, અને નીચેનું તમારે કરતા બનાવવાનું અને મેળવવાનું છે. એટલે એની વેલ્યુ જે મળે છે આપણને એ ગણતરી પ્રમાણે જોઈ શકીએ આપણે અહીંયા, એ વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે 1.33. હવે આપણને એવું કીધું છે પાણીની જગ્યાએ 1.63 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી એને ઉમેરી દેશે તો માઇક્રોસ્કોપ એને કેટલું આપણે ખસેડવું પડશે. એટલે એનો મતલબ એવો થયો કે આપણે એની આભાસી ઊંચાઈ મેળવવી પડશે. ઓરિજિનલ ઊંચાઈ આપણને ખબર છે 12.5, જોનાર વ્યક્તિ હવામાં છે એટલે NI બરાબર 1 થઈ જશે, અને વક્રીભવનાંક આપણને માધ્યમનો આપી દીધો છે. ફરી પાછું સૂત્ર લઈ લો, HI ના છેદમાં HO ઇઝ ઇક્વલ ટુ NI ના છેદમાં N. હવે HI આપણે મેળવવાનું છે. HO ઓરિજિનલ ઊંચાઈ કેટલી છે? ઓરિજિનલ ઊંચાઈ છે એની 12.5 સેન્ટીમીટર. જોનાર વ્યક્તિ ઉપર છે એટલે એના બરાબર થશે, જોનાર વ્યક્તિ બરાબર આના બરાબર 1,
એના છેદમાં અહીંયા વક્રી ભવનાંક આપણને આપ્યો છે 1.63 1.63 બસ સિમ્પલ છે આની જગ્યાએ મૂકી દો 12.5 12.5 એચઆઈ ને કરતા બનાવી દો એચઆઈ મળી જશે પછી આપણે ડિફરન્સ લેવાનો થશે કારણ કે આપણને એવું કીધું છે કેટલું ખસેડવું પડે તો ચાલો એચઆઈ ની ફાઇન્ડ કરી દે એચઆઈ કેટલા મળે છે એ જોઈ લઈએ તો એચઆઈ જે આપણને મળે છે એ મૂલ્ય આપણી પાસે આવે છે અહીંયા 7.76 સેન્ટીમીટર વાસ્તવમાં કેટલું હતું 12.5 હતું પછી આભાસી આપણને કેટલું મળ્યું 7.76 હવે માઇક્રોસ્કોપને ફરીથી આપણે કેટલા અંતરે કેન્દ્રિત કરવું પડશે એ મેળવવા માટે આપણે ડિફરન્સ લઈ લઈએ તો પહેલા આપણને આભાસી કેટલું દેખાતું હતું જ્યારે માઇક્રોસ્કોપની મદદથી આપણે જોયું ત્યારે તો એ આપણને દેખાતું હતું 9.4 પર હવે કેટલા ઉપર દેખાય છે 7.76 પર તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો તો બે વચ્ચેનો ડિફરન્સ આપણે મેળવી લઈએ એટલે આપણને ખસેડવું પડતું અંતર મળશે જે અંતર આવે છે આપણું 1.73 સેન્ટીમીટર એટલે સિમ્પલ લોજિકથી કામ કરવાનું છે વાસ્તવિક આભાસી ઊંચાઈ અને ઊંડાઈ વાળું જે થિયરી હતી એ થિયરીના સૂત્રનો ઉપયોગ કરવાનો છે સૂત્રનો ઉપયોગ કરી અને તમે બીજા કિસ્સાની અંદર એની આભાસી ઊંચાઈ જાણી લો પહેલા કિસ્સામાં આપણને ખબર હતી બીજામાં જાણી લીધું અને બે વચ્ચેનો ડિફરન્સ લઈ લીધો એટલે આપણને ખબર પડશે માઇક્રોસ્કોપને આપણે કેટલું ઉપર ખસેડવું પડશે ચાલો નેક્સ્ટની અંદર જઈએ તો ઉદાહરણ નંબર સોરી સ્વાધ્યાયનો દાખલા નંબર આપણી પાસે 4 છે દાખલા નંબર 4 માં આપણને શું કીધું છે આપણે એને સમજીએ હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60ના ખૂણે આપાત થાય છે લંબ સાથે 60ના ખૂણે આપાત થાય છે એની આકૃતિ આપણને દર્શાવી છે પછી પાણી અને કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45 નો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રી ભવન એનું મૂલ્ય આપણે કેટલું હશે બરાબર એ પછીનો કિસ્સો છે બીજો કિસ્સો આપણે પ્રથમ પહેલા આ સમજીએ કે જ્યારે 60 ડિગ્રીના ખૂણે કિરણ આપાત થાય છે રચના આપણને આપી દીધી છે તો બંને બે આકૃતિઓ છે ટોટલ 3 આકૃતિઓ છે એની અંદર આપણે પાણી અને કાચ જ્યારે છેલ્લી થિયરી છેલ્લી આકૃતિ આપણે આવશે પાણી અને કાચની જે સપાટી છે એ 45 નો ખૂણો રચશે ત્યારે આપણે વક્રી ભવનાંકનું કાચમાં એના વક્રી ભવનાંક એનું મૂલ્ય આપણે જોઈશે કેટલાના ખૂણે વક્રી ભવન થશે એ આપણે મેળવવાનું છે તો તમારી પાસે ટોટલ 3 આકૃતિઓ છે એ 3 આકૃતિઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અત્યારે આપણને એક પહેલી આકૃતિ એવી આપી છે કે 60ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે અને એનો વક્રીભૂત કોણ જે છે એ 35નો છે બીજી આકૃતિ જે હશે એને આપણે ચર્ચા કરીએ પણ એ પહેલાં આની અંદર હવા અને કાચ જે છે એ બેની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે હવાનો વક્રી ભવનાંક ઓછો કાચનો વધારે તો આના ઉપરથી આપણે N2 ગણી શકીએ અથવા એન કાચ એટલે જી ગણે તો હવાની સાપેક્ષ એટલે NGA મળી જશે NGA બરાબર NG ના છેદમાં NA થશે NGA બરાબર NG ના છેદમાં NA NG આ લાવવું છે આપણે આમાંથી આપણને વક્રી ભવનાંક ખાલી હવાનો ખબર છે કાચનું વક્રી ભવનાંક આપણને ખાસ કરીને આપી નથી દીધું ડાયરેક્ટલી એટલે આપણે શું કરીશું તો સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ જો સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ તો આના માટે લખાશે સાઇન ઉપર આવશે sin θ1 અને નીચે આવશે sin θ2 બરાબર ચાલો પહેલું માધ્યમ હવાનું છે એટલે ઉપર લીધું છે ક્રોસ ગુણાકાર કરો એટલે તમને સ્નેલનો નિયમ મળી જશે θ1 અને θ2 આપણને ખબર છે આની વેલ્યુ આપણે મૂકી અને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું એટલે આપણને મળી જશે NG/NA ચાલો એની ગણતરી જોઈ લઈએ તો NG એ પ્રમાણે જોવા જાવ છો તો સાઇન આઈ છેદમાં આર આઈ કેટલાનો છે અહીંયા 60નો છે 60 આર કેટલાનો છે 35નો 60ના છેદમાં 35 પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા આપણને વેલ્યુ મળે છે 1.51 ચાલો NGA ની વેલ્યુ મળી ગઈ 1.51 હવે નેક્સ્ટ આકૃતિ માટે વિચારીએ આપણે તો નેક્સ્ટ આકૃતિની અંદર જોશો તો એમની અંદર હવે ચેન્જ કરી દીધું છે પ્રકાશનું જે કિરણ છે એ કિરણ અહીંયા ઉપરથી આવે છે હવામાંથી આવીને પાણીમાં દાખલ થાય છે
सेम कैलक्युलेशन पहला प्रमाणे આગળના ક્વેશ્ચન સોરી આગળનો પહેલો એ વિભાગ હતો એ પ્રમાણે જ કરવાનું છે એટલે અહીંયા આપણને મળશે NWA આ બંને મેળવવાનું કારણ શું તો ત્રીજી રચના છે એમાં આપણને આ પ્રશ્ન છે પાણી અને કાચની આંતર સપાટી પાણી અને કાચની એટલે પાણીની સાપેક્ષે આપણે કાચનો વક્રી ગુણાંક પહેલા સેટ કરવો પડશે અને એ મેળવવા માટે આપણે બંને વેલ્યુ મેળવીએ છે NWA અને આને પહેલા મેળવવું જે છે એ NGA મેળવવું છે NWA ની કેલ્ક્યુલેશન પ્રમાણે વેલ્યુ આવી 1.32 ગણતરીઓ સિમ્પલ છે એટલે તમને ખ્યાલ આવતો જશે અને ત્રીજી જે રચના છે હવે તમે ત્રીજી રચનામાં જુઓ હવે અહીંયા એવું કીધું છે આપણને કે પ્રકાશ જે છે એ પાણીમાંથી કાચમાં પ્રવેશે છે પાણીમાંથી કાચમાં પ્રવેશે ત્યારે એનો વક્રીભવન કોણ કેટલાનો છે એ આપણે મેળવવું છે તો આપણે આગળ રચનામાં આપણે આગળની રચનામાં પહેલી આકૃતિમાં આપણે મેળવ્યું છે NGA અને બીજી જે રચના હતી એ રચનામાં આપણે મેળવ્યું છે NWA હવે આનું જે સૂત્ર છે એ તમે જોઈ શકો છો NG બાય NA થશે અને આનું જે સૂત્ર છે એ તમે જોશો તો NW બાય NA થશે હવે સપોઝ કે તમે આ બેનો ગુણોત્તર લઈ લો તો NA NA કેન્સલ થઈ જશે એટલે તમારી પાસે જે બચશે એ હશે NG ના છેદમાં NW બરાબર NG ના છેદમાં NW એટલે આ થઈ ગયું તમારું NGW NGW ચલો પાણીનો વક્રીભવનાંક આપણને ખબર પડી ગઈ છે કાચનો પણ ખબર પડી ગઈ છે એટલે કદાચ તમે અલગ અલગ આને ના કરો અને સીધો આનો ગુણોત્તર અહીંયા લઈ શકો આ રીતે તો બી ચાલશે NGA / NWA બંનેના વક્રીભવનાંક ખબર પડી ગયા છે આપણને એક વક્રીભવનાંક સોરી એક આપાત કોણ આપેલો છે તો બીજો આપણને વક્રીભૂત કોણ મળી જશે એનું કેલ્ક્યુલેશન સિમ્પલ છે આ બંને વેલ્યુ જે આપણે આગળ લીધી હતી એ છે આગળ આપણે મેળવેલી એ બંને વેલ્યુ અહીંયા ફરી પાછી યાદ કરીએ છીએ હવે આકૃતિ પરથી હમણાં જે આપણે ગણતરી કરી એ ગણતરી પ્રમાણે તમે ચાલતા જાઓ તો NGW ઇઝ ઇક્વલ ટુ NGA / NWA થઈ જશે તો એના માટે પાછો સ્નેલનો નિયમ લગાડી દો સાઇન આઈ / સાઇન આર અને જેટલી જેટલી વેલ્યુ તમારી પાસે છે એ લઈ લેશો ફક્ત તમારી પાસે આર ની વેલ્યુ નથી એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે તો સાઇન આર ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરતા આપણો આન્સર આવે છે 0.6181 પણ તમારે એને ખૂણા તરીકે લઈ આવવાનું છે તો ખૂણા તરીકે લાવવા માટે તમારે લોગ ટેબલની અંદરથી તમારે નેચરલ સાઇનનો ઉપયોગ કરવો પડશે અહીંયા આપણી પાસે વિધેય સાઇન છે એટલે નેચરલ સાઇનનો ઉપયોગ કરવો પડશે નેચરલ સાઇનમાં તમારે શું જોવાનું છે તો તમારી પાસે એની અંદર આ ટાઈપની બધી અલગ અલગ વેલ્યુઓ છે ઘણી બધી છે એ વેલ્યુમાંથી તમારે 0.6181 છે એની નજીકની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને એ નજીકની વેલ્યુ તમને જે મળતી હશે એ 38.2 ડિગ્રી એની આસપાસની હશે જોઈ શકો તમે નેચરલ સાઇન લઈ લો અને એની અંદર તમે ફાઇન્ડ આઉટ કરશો એટલે પહેલી લાઇન ઊભી જે હશે એમાં 38 ડિગ્રી ફાઇન્ડ કરવાનું છે અને આડી લાઇનની અંદર ઉપર તમને આપેલા છે 0.0 ડિગ્રી 0.1 ડિગ્રી 0.2 ડિગ્રી એ 0.2 ડિગ્રી વાળું અને સપોઝ કે અહીંયા 38 છે આ બંને જે ભેગા થતા હોય ત્યાં તમે વેલ્યુ જોશો તો મારા ખ્યાલથી આ તમને વેલ્યુ મળી જશે થેન્ક યુ